જતીન ભાઈ આર પટેલ પોતાનું વક્તવ્ય રજૂ કરશે અને ત્યાર પછી રાજેશ જગનલાલ પટેલ પોતાના વક્તવ્ય માટે તૈયાર રહે. તો ચાલો સાંભળીએ જતીન ભાઈ ને. પહેલા તો આપણે સમાજ બદલવા નીકળીએ કે સમાજની એક વ્યાખ્યા નક્કી કરીએ. સમાજ એટલે શું? સમાજ એટલે વિવિધ ઘરોમાંથી એક સરખા કુળદેવીઓને ભેગો કરીને મળેલો સમૂહ. હવે એ સમાજનું સંચાલન કોણ કરે? એ સમાજનું સંચાલન માણસો કરે. આ ઘણી છોકરીઓએ કીધું કે જો માણસોની વિચારધારા જો ચેન્જ થશે ને તો સમાજનું બદલવાનું કામ લગભગ 70% વધી જશે. હવે સમાજ શું છે? સમાજ એક મોટું વૃક્ષ છે. એ વૃક્ષ એના ખૂડિયાઓ આપણા પૂર્વજો દ્વારા મજબૂત રીતે સંચાયેલા છે. એનું એક થડ કે જે હમણાંના આપણા વડીલો છે એને વ્યવસ્થિત રીતે સંભાળી રાખ્યું છે. હવે આવે છે ડાળીઓ અને પાંદડા. આ ડાળીઓ એટલે આપણા શરીરની એક ગંદી જે કરી રક્તવાહિનીઓ જે કહેવાય તેવું કહેવાય. હવે એ ડાળીઓ જે કરી આપણે એ ડાળીઓ જો ડાળીઓ જે દરેક ગામોથી આવતા આપણા પ્રતિનિધિઓ વિવિધ સંગઠનના માણસો એનું કામ ફળ અને પાંદડાઓને જોડી રાખવાનું છે. જો એ મજબૂત હશે તો સમાજ બદલવા માટેની પ્રક્રિયા ઘણી સારી રીતે આગાહી લઈ જઈ શકાશે. જો એ મજબૂત નહીં હશે તો એ વૃક્ષ જે ખરો તે કરમાઈ જશે. હવે બીજી વાત, સમાજ બદલવા માટે બે ટાઈપના માણસો હોય સમાજમાં. એક સકારાત્મક વિચારધારાવાળા અને એક નકારાત્મક વિચારધારાવાળા. સકારાત્મક વિચારધારાવાળા માણસોએ એમનું કામ નકારાત્મક વિચારો માણસોને સુધારવા માટે તૈયાર કરવાનું. એના પ્રયત્નમાં એમને સફળતા મળે કે નહીં મળે એવું વિચારવાનું નથી. આપણે પ્રયત્ન કરતા રહેવાનું, સફળતા મળશે જ આપણને. ત્યાર પછી સમાજ સુધારા કરવા માટે બીજા જે બીજા સમાજો છે, બીજા સંગઠનો છે, બીજા એનજીઓ છે, તેમાં ચાલતી સારી પ્રવૃત્તિઓ એનું આપણે એક લિસ્ટ બનાવી. એ લિસ્ટ આપણા સમાજમાં વ્યવસ્થિત ચાલે છે કે નથી ચાલતું એમને ચકાસણી કરવી જોઈએ. એનાથી શું થશે કે ભાઈ આપણા સમાજમાં આ વસ્તુ નથી ચાલતી તો એનો સુધારો લાવી શકાશે. જેમ કે કોઈક સમાજમાં એવું છે કે ભાઈ આપણે લગ્ન કે વિભિષણ કરવા હોય તો એમ પૂછવામાં આવે કે તમારું કેટલું ભણતર છે, તમે કેટલું ભણ્યા છો, તમે નોકરી કરો છો કે નહીં, તમે કેટલું કમાવો છો. બરાબર છે? કોઈ દિવસ એવું નથી પૂછવામાં આવતું કે કેટલા વીઘા જમીન છે. તો એનાથી સમાજ જે કરો આપણે સારા માણસો મળશે તો સારું કુટુંબ બનશે. ત્યાર પછી આપણે વિવિધ સંગઠનમાં આવી ગયું. હવે આપણે સમાજની વિચારધારા માટે આપણે વડીલો જે ખરા આપણા એની સલાહ સૂચનો નિયમિત લેવી જોઈએ, કારણ કે એને પાસેથી આપણે ઘણું શીખવા મળે છે. બીજું, આજના જે યુવાનો છે 20-50 વર્ષની ઉંમરના લોકો જે એ હંમેશા સમાજ સુધારવાનું કામ કરવું છે પણ વોટ્સઅપ પર કરવું છે, મેસેજ દ્વારા કરવું છે. એ વસ્તુ યાદ રાખજો. આપણા જે ભૂલો છે જે ખરા ને તે સમાજ સુધારાનું કામ કરવા માટે રાતો ને રાતો બીજા કામે જઈને રોકાતા હતા, એના ખભે ખભા મિલાવીને કામ કરતા હતા અને એમના પાસેથી આંખમાં આંખ મિલાવીને કામ કરતા હતા, ત્યારે સમાજ સુધારાનું કામ થતું હતું. એટલે આપણે જે આજના યુવાનોને મારે નમ્ર વિનંતી છે કે ફેસબુક, વોટ્સઅપ એમાં એ કરવા કરતાં આપણે જે કરવું એને માટે આપણે સમાજ સુધારા કરવા માટે આપણે થોડોક સમયને ફાળવવો જોઈએ. બીજું કે સમાજ સુધારા કરવા માટે પહેલાં એક ઘર સારું હોવું જોઈએ. હવે એ ઘરમાં રહેતા માણસો એમના પોતાના ઘરમાં 1/2 કલાક ડેલી મળે, કોઈ પણ સમય મળે, સવારે નાસ્તાના સમય મળે, બપોરે જમવાના સમય મળે કે સાંજના જમવાના સમય મળે કે રાતની સૂતી વખતે મળે અને એ લોકો પોતાના વિચારોને આપલે કરે. એક જો ઘર સારું બનશે તો એ ઘરથી સારા મહોલ્લા બનશે, મહોલ્લાથી ગામ બનશે, સોસાયટી બનશે, વિસ્તાર બનશે અને એનાથી આખું સમાજ સારો બનશે. બીજું કે આપણે સમાજના સુધારા માટે આપણે સમય જે કરો એ 100% આપવો જ પડશે. સમય નહીં આપશો તો સમાજ સુધારા કરવાની પ્રક્રિયા અસ્તો થશે. અસ્તુ, આભાર. જતીનભાઈ,